press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું 29 નવેમ્બરના મહત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આ વિડીયોની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો. આ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાંથી તમે જોડાઈ શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હવેથી કઈ એપ્લિકેશનની મદદથી ગુજરાત વિધાનસભામાં ઓનલાઈન પ્રશ્નો પૂછી શકાશે? તો હવેથી આજે ઈ વિધાન અને ઈ સંસદ નામની એપ્લિકેશનો છે અને વેબસાઇટો પણ છે. તો આ ઈ સંસદ અને ઈ વિધાન કે જે એપ્લિકેશનો છે, એમની મદદથી ગુજરાતની વિધાનસભામાં જે ત્યાંના MLA હોય છે, ધારાસભ્યો, એ પ્રશ્નો પૂછી શકશે ઓનલાઈન. હવે અત્યાર સુધી આપણી વિધાનસભામાં કઈ રીતે હતું? તો કોઈ ધારાસભ્ય અથવા એટલે કે MLA પ્રશ્ન પૂછવો હોય તો તેમણે કાગળમાં લખી અને આપવો પડતો હતો, પણ હવેથી પેપરલેસ પ્રશ્ન પૂછવામાં આવશે. આ જે બે છે, ઈ વિધાન અને ઈ સંસદ, એની મદદથી. હવે આ છે આપણા ભારતમાં ગુજરાત સહિત બધા રાજ્યોમાં લાગુ પડશે અને હવેથી ઓનલાઈન પ્રશ્નો પૂછી શકાશે ઈ વિધાન અને ઈ સંસદ નામની એપ્લિકેશન દ્વારા. આની એપ્લિકેશન પણ બહાર પાડવામાં આવી છે અને વેબસાઇટ પણ બહાર પાડવામાં આવી છે. કયા પ્રોજેક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવી છે? તો એ પણ આપણે જાણી લઈએ છીએ. ડિજિટલ ઇન્ડિયા, જે ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે, તો એના ભાગરૂપે એ પ્રોજેક્ટ અંતર્ગત આ બંને એપ્લિકેશનો બહાર પાડવામાં આવી છે. અને આજે ડિજિટલ ઇન્ડિયામાં ટોટલ 44 પ્રોજેક્ટ છે, એમાંનો એક આ પ્રોજેક્ટ છે. તો હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આપણા ગુજરાત છે, ગુજરાતની તો તમને ખબર જ હશે, તો ગુજરાતના મુખ્યમંત્રી, ગવર્નર અને ગુજરાતની રાજધાની, એ ત્રણેય તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મેપમાં જોઈ લઈએ તો ગુજરાત છે એ રાજસ્થાનને ટચ કરે છે, મધ્યપ્રદેશને ટચ કરે છે અને મહારાષ્ટ્રને ટચ કરે છે. અહીંયા આપણે જોઈએ દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. તો ગુજરાતના મુખ્યમંત્રી, ગવર્નર અને જે રાજધાની છે એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને વધુને વધુ પાર્ટિસિપેટ થાઓ, જેથી અમને પણ વિડીયો બનાવવામાં મજા આવે. અને જો તમને આવડતું હોય તો કમેન્ટ કરો, તેથી જેને નથી આવડતું એને પણ લાભ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં કોના જીવન પર ડિજિટલ પ્રદર્શન શરૂ કરાવ્યું છે? તો આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, તેમણે ગાંધીનગરમાં હાલ જ આપણા જે રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધીજી, તો તેમના જીવન પર ડિજિટલ પ્રદર્શન એટલે કે ડિજિટલ એક્ઝિબિશન શરૂ કરાવ્યું છે. ક્યાં શરૂ કરાવ્યું છે? તો ગાંધીનગરમાં આપણે જે દાંડી કુટીર આવેલી છે, મહાત્મા મંદિરની સામે એક્ઝેક્ટ દાંડી કુટીર જે આવેલી છે, ત્યાં તેમના જીવન ઉપર ડિજિટલ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત કોણે પૈસા નામનું વેબ પોર્ટલ શરૂ કર્યું છે? તો આ મિશન અંતર્ગત જે અલ્હાબાદ બેંક છે, જે અલ્હાબાદમાં જ આવેલી છે, જે હાલનું પ્રયાગરાજ છે, તો અલ્હાબાદ બેંકે પૈસા નામનું વેબ પોર્ટલ શરૂ કર્યું છે. હવે પૈસા શું છે, પૈસાનું ફૂલ ફોર્મ શું થાય છે? તો એનું ફૂલ ફોર્મ થાય છે પોર્ટલ ફોર એફોર્ડેબલ ક્રેડિટ એન્ડ ઇન્ટરેસ્ટ સબવેન્શન એક્સેસ. એટલે કે આનો મતલબ એવો થાય છે કે સસ્તું ધિરાણ અને આર્થિક સહાય માટેનું આ પોર્ટલ છે કે જે લોન્ચ કર્યું છે અલ્હાબાદ બેંક દ્વારા. અને કયા મિશન અંતર્ગત? તો રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત. હવે આપણે અલ્હાબાદ બેંક વિશે થોડીક વાત કરીએ તો અલ્હાબાદ બેંક એ અલ્હાબાદમાં આવેલી છે અને જૂનામાં જૂની બેંકોમાંની એક છે કે જેની સ્થાપના થઈ હતી 24 એપ્રિલ 1865માં, એટલે કે જૂનામાં જૂની બેંકોમાંની એક છે. આનું હેડક્વાર્ટર આવેલું છે કલકત્તામાં આવેલું છે, એટલે કે કોલકાતામાં. આ વસ્તુ એક યાદ રાખી કે અલ્હાબાદ બેંક છે અલ્હાબાદમાં આવેલી છે, પણ એનું હેડક્વાર્ટર છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું છે. હાલની તકે એના CEO અને MD એમનું નામ છે SS મલ્લિકા અર્જુન, કે જે હાલની તકે તેના CEO અને MD છે. હવે આપણી જે જાણીતી બેંક છે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તેના CEO, તેના ચેરમેન જે છે એમનું નામ તમે મને જણાવો, અને એની અગાઉ જે લેડી ચેરમેન હતા એનું પણ નામ તમે ખબર હોય તો જણાવી શકો છો.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા જિલ્લામાંથી રાજ્યવ્યાપી જે કાર્યક્રમ છે જેનું નામ છે રાષ્ટ્રીય બાળ આરોગ્ય સ્વાસ્થ્ય, એનો પ્રારંભ કરાવ્યો છે? તો આપણા જે મુખ્યમંત્રી છે તેમણે પંચમહાલ જિલ્લામાંથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. પંચમહાલ જિલ્લામાં જે આવેલું છે જાંબુઘોડા જે સ્થળ આવેલું છે ત્યાંથી આ જે રાજ્યવ્યાપી શાળાને લગતો જે કાર્યક્રમ છે કે જેનું નામ છે રાષ્ટ્રીય બાળ આરોગ્ય સ્વાસ્થ્ય, જેનો પ્રારંભ કરાવ્યો છે વિજયભાઈ રૂપાણીએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતેથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘર અને સોવેનિયર શોપનું ઉદ્ઘાટન કર્યું છે? આપણા જે ગાંધીનગર છે રાજધાની, તેમાં એક ઇન્દ્રોડા પાર્ક આવેલો છે, તો ત્યાં સિંહઘર અને સોવેનિયર નામની શોપનું ઉદ્ઘાટન કર્યું છે આપણા જે વનમંત્રી છે ગણપતભાઈ વસાવા તેમણે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે ગણપતભાઈ વસાવા કે જે આપણા ગુજરાત રાજ્યના વનમંત્રી છે, અને તેમણે જ હાલ સિંહઘર અને સોવેનિયર શોપનું ઉદ્ઘાટન કર્યું છે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે. નેક્સ્ટ છે, બાળકો માટેનો રાષ્ટ્રીય તહેવાર કે જેમનું નામ છે હોંસલા 2018, એ ક્યાં શરૂ થયો છે? તો હાલ જ બાળકો માટેનો રાષ્ટ્રીય તહેવાર એ નવી દિલ્હીમાં શરૂ થયો છે કે જેમનું નામ છે હોંસલા 2018. હવે આ છે બાળકો માટેનો છે અને ન્યૂ દિલ્હીમાં શરૂ થયો છે. તો બાળકો માટેનો છે એટલે કે મિનિસ્ટ્રીની મંત્રાલય આવશે, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, જે આપણા કેન્દ્ર મંત્રી છે આની અંતર્ગત એ આવશે મેનકા ગાંધી, જે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો. આ છે આપણા મિનિસ્ટ્રી ઓફ વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે, એના મંત્રી છે મેનકા ગાંધી. તો આ હોંસલા 2018 નામનો પ્રોજેક્ટ નવી દિલ્હીમાં શરૂ થયો છે. નેક્સ્ટ છે, હાલમાં કયા રાજ્યમાં સબ ઇન્સ્પેક્ટરની નીચેનો હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીને ઓન ડ્યુટી મોબાઈલ વાપરવા પ્રતિબંધ કરાયો છે? તો હાલ જે તમિલનાડુ રાજ્ય છે આપણા દક્ષિણ ભારતમાં આવેલું, તેમાં જે પોલીસ અધિકારી હોય છે પણ સબ ઇન્સ્પેક્ટરની હોદ્દે થી નીચેનો હોદ્દો ધરાવતો હોય, કોઈ પોલીસ અધિકારી છે કે જે સબ ઇન્સ્પેક્ટરથી નીચેનો હોદ્દો ધરાવતો હોય તો તેને ઓન ડ્યુટી મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તમિલનાડુ રાજ્ય સરકારે. હવે આ શા માટે મૂક્યો છે? તો જે પોલીસ હોય છે જે નીચે જુનિયર પોલીસ હોય છે તે સરખા એનું ધ્યાન આપે અને મોબાઈલમાં વધું ન પડે, કેમ કે અત્યારે સોશિયલ મીડિયાને એવું ઘણું બધું છે, એટલે કે અત્યારના બધા મોબાઈલમાં જ પડ્યા હોય છે અને કામ પણ સરખાએ થતું નથી. તો એટલા માટે જે જુનિયર પોલીસ હોય છે એને ઓન ડ્યુટી મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તમિલનાડુ ગવર્મેન્ટે. તમિલનાડુ વિશે આપણે જોઈએ તો દક્ષિણતમ રાજ્ય છે અને સરહદ ટચ કરે છે, આ સાઈડ આવે છે બંગાળની ખાડી, અહીંયા છે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી અથવા તો પોંડિચેરી, પછી છે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ, તો આ ત્રણ રાજ્યોને સરહદ ટચ કરે છે. તમિલનાડુ વિશે આપણે જોઈએ તો હાલમાં ત્યાં ગાઝા નામનું હાલ જ સાયક્લોન એટલે કે વાવાઝોડું આવ્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી છે એમનું નામ છે ઈ કે પલાની સ્વામી, અને તમિલનાડુના જે ગવર્નર છે એમનું નામ છે બનવારીલાલ પુરોહિત. તમિલનાડુની રાજધાની જે છે ચેન્નાઈ. નેક્સ્ટ છે, ઓડિશામાં આવેલા કયા વાવાઝોડાને રેરેસ્ટ ઓફ ધી રેર જાહેર કરાયું છે? તો હાલ જ આપણે જોયું હતું કે ઓડિશામાં એક ભયંકર વાવાઝોડું આવ્યું હતું, તેમનું નામ છે તિતલી. તો આજે તિતલી વાવાઝોડું ઓડિશામાં આવ્યું હતું, એને એ વાવાઝોડાને રેરેસ્ટ ઓફ ધી રેર જાહેર કરાયું છે, એટલે કે ક્યારેક આવતું વાવાઝોડું કે જે બહુ રેર હોય છે, ઘણા સમયગાળામાં ક્યારેક જે વાવાઝોડું આવે છે એને રેરેસ્ટ ઓફ ધી રેર કહેવાય છે, અને તિતલી વાવાઝોડું જે ઓડિશામાં આવ્યું હતું એને આવું જાહેર કરવામાં આવ્યું છે. હવે તિતલી વાવાઝોડું ઓડિશામાં આવ્યું હતું અને એને જે એક કંપની સંગઠન છે RIMES, આ જે રિમ્સ સંગઠન છે એ એશિયા પેસિફિક અને આફ્રિકા જે ખંડ છે એના બધા દેશો મળી, ટોટલ 45 દેશો છે એનું સંગઠન છે, અને તેમણે આને જે તિતલી વાવાઝોડું છે તેને રેરેસ્ટ ઓફ ધી રેર જાહેર કરાયું છે. અને આની પહેલાં પણ આપણું જે હવામાન ખાતું છે તેમણે પણ તિતલી વાવાઝોડાને રેરેસ્ટ ઓફ ધી રેર જાહેર કર્યું હતું. હવે બીજા આપણે વાવાઝોડા એ પણ જોઈ લે, ગાઝા છે તમિલનાડુમાં આવ્યું હતું અને ઓખી છે આપણા અરેબિયન સીમાં આવ્યું હતું. હવે મેપમાં આપણે જોઈ લઈએ ઓડિશા કઈ બાજુ આવે છે, તો ઓડિશા અહીંયા જોઈ લે એક સાઈડ આવશે બંગાળાની ખાડી, પછી બીજી સાઈડ છે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને અહીંયા આવશે તેલંગાણા અને આંધ્રપ્રદેશ, આટલા રાજ્યો ટચ કરે છે. ઓડિશા છે એમના મુખ્યમંત્રી છે એમનું નામ છે નવીન પટનાયક, અને
ઓડિશાના ગવર્નર છે એમનું નામ છે ગણેશી લાલ. ઓડિશાની રાજધાની એ છે ભુવનેશ્વર, અને ગઈકાલથી જ ભુવનેશ્વરમાં મેન્સની હોકી વર્લ્ડ કપ 14મો હોકી વર્લ્ડ કપ આયોજિત થયો છે ઓડિશાના ભુવનેશ્વરમાં. વનલાઇનર વિશે વાત કરીએ તો પ્રથમ છે, ભારતમાં એનસીસી દિવસ નવેમ્બર મહિનાના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. નવેમ્બર મહિનાના ચોથા રવિવારની વાત કરીએ, હાલ આપણે જે આ 2018 વર્ષની વાત કરીએ તો 25 નવેમ્બરે જે નવેમ્બર મહિનાનો ચોથો રવિવાર હતો એટલે કે 25 નવેમ્બરે ભારતમાં એનસીસી દિવસ ઉજવવામાં આવ્યો હતો. એનસીસીની જે કોન્સ્ટેબલની અથવા તો આર્મી નેવીની જે પરીક્ષાઓ આપતા હોય છે એમને તો ખબર જ હશે કે એમનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ કેડેટ કોર્પ્સ, એનસીસી. હવે એનસીસી છે એમાં જે યુનિવર્સિટી અને સ્કૂલોના બાળકોને બધી ટ્રેનિંગ આપવામાં આવે છે, અને આ એક કેમ્પ છે. આનું ફૂલ ફોર્મ તો તમે જાણી લીધું, નેશનલ કેડેટ કોર્પ્સ, અને ભારતમાં દર નવેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. એનસીસી વિશે વધુ વાત કરીએ તો એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં, અને તેમનું આદર્શ વાક્ય છે એ છે એકતા અને અનુશાસન. તેના હાલની તકે જે ડાયરેક્ટર જનરલ છે એમનું નામ છે પીપી મલ્હોત્રા. નેક્સ્ટ છે, G20ની 13મી સમિટ આર્જેન્ટિનામાં યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. તો જે આ G20ની 13મી સમિટ છે એ ઉત્તર અમેરિકા જે ખંડ છે એમાં દક્ષિણતમ આવેલું એક આર્જેન્ટિના દેશ છે, તેમાં યોજાશે G20ની 13મી સમિટ. તો આમાં જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તે પણ ભાગ લેશે, અને 30 નવેમ્બરથી 1 ડિસેમ્બરના સમયગાળામાં યોજાશે. આ G20 સમિટ છે એમાં મોટા મોટા દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ આવશે. જેવી રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાગ લેશે, પછી અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ ભાગ લેશે, જાપાનના પીએમ છે શિન્ઝો આબે એ પણ ભાગ લેશે. નેક્સ્ટ છે, ઇસરો આજે હિસ નામનું સેટેલાઇટ લોન્ચ કરશે. તો આજે HYSIS છે, આજે એટલે કે 29 નવેમ્બરના રોજ આનું ફૂલ ફોર્મ થાય છે હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ. આજે HYSIS સેટેલાઇટ છે એને આજે ઇસરો છે લોન્ચ કરવા જઈ રહ્યું છે. અને આ કયા પ્રકારનું સેટેલાઇટ છે, તો એ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. અને આનું જે લોન્ચ વેહિકલ હશે એ હશે PSLV C-43. PSLVનું ફૂલ ફોર્મ થાય છે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ. તો જે આ PSLV C-43 છે એ લોન્ચ વેહિકલ હશે, અને આજે HYSIS નામનું સેટેલાઇટ છે આજે ઇસરો લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઇસરોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જે ભારતની સ્પેસ એજન્સી છે. નેક્સ્ટ છે, ફિલ્મ જગતના સિંગર ગાયક જે મોહમ્મદ અઝીઝ હતા તેમનું 64 વર્ષની વયે નિધન થયું છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે મોહમ્મદ અઝીઝ જેમનું હાલ જ નિધન થયું છે, અને તેઓ એક ગાયક હતા. નેક્સ્ટ છે, બિહાર રાજ્યમાં હાઈવેની સ્થિતિ સુધારવા ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક ADB પાસેથી $20 કરોડની લોન લીધી છે. તો બિહારમાં જે હાઈવે હોય છે એ હાઈવેની સ્થિતિ સુધારવા માટે ભારતે એડીબી બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે એની પાસેથી $20 કરોડની લોન લીધી છે, જેથી બિહારના હાઈવે છે એને સુધારી શકાય છે. હવે આજે બિહારની વાત આવી છે તો આપણે બિહાર વિશે જોઈએ મેપમાં. અહીંયા તમે જોઈ શકો છો નેપાળ સાથે સરહદ ધરાવે છે, પછી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સાથે સરહદ ધરાવે છે બિહાર. હવે બિહાર વિશે પણ હું તમને ઘણીવાર જણાવી ચૂક્યો છું, તો બિહારના મુખ્યમંત્રી, એમના ગવર્નર અને એમની રાજધાની એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. બિહાર અને ગુજરાત વિશેની સંપૂર્ણ માહિતી તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, અને વધુ રીતે પાર્ટિસિપેટ કરો જેથી તમે બધી અને બધી જે વિગતો છે એની કમેન્ટો તમે કમેન્ટ બોક્સમાં લખો. નેક્સ્ટ છે, લોજિક્સ ઇન્ડિયા 2019ના લોગો અને બ્રોશર એટલે કે પુસ્તિકા એનું વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ દ્વારા નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે સુરેશ પ્રભુ, આપણા વાણિજ્ય અને વેપાર મંત્રી છે, જેમણે જે લોજિક્સ ઇન્ડિયા છે જે 2019 જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહ્યું છે, તો તેનો લોગો અને બ્રોશર એટલે કે પુસ્તિકા, તો એનું બ્રોશર અને પુસ્તિકા બંને હાલ જ નવી દિલ્હીમાં લોન્ચ કર્યા છે. હવે જે લોજિક્સ ઇન્ડિયા છે એ વાણિજ્ય અને વેપારને લગતી એક્ઝિબિશન થશે જે 2019માં થશે. નેક્સ્ટ છે, 49મી ઇફી એવોર્ડ જે આપણે જોઈ ગયા કે જે ઇફી ફેસ્ટિવલ યોજાઈ ગયો 49માં ગોવાના પણજીમાં, તો એમાં સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાન તેમને સ્પેશિયલ એવોર્ડ અપાયો છે. આ જે સલીમ ખાન છે આપણા અભિનેતા છે સલમાન ખાન તેમના પિતા, જે
સ્ક્રિપ્ટ રાઇટર છે અને તેમને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે ઇફી દ્વારા. તેમની ક્લોઝ સેરેમની હતી ત્યારે, તો તેમને તેમાં 10 લાખનો એવોર્ડ, કેશ એવોર્ડ પણ આપવામાં આવશે. હવે જે તમને પૂછેલા પ્રશ્નો છે એમાં પ્રથમ છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગવર્નર છે ઓપી કોહલી અને રાજધાની છે ગાંધીનગર. એસબીઆઈના ચેરમેન તમને પૂછ્યા હતા એ હતા રજનીશ કુમાર, અને આની અગાઉ જે હતા લેડી એ હતા અરિંધતી ભટ્ટાચાર્ય. બિહાર વિશે પૂછ્યું હતું તમને, એમના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, ગવર્નર છે લાલજી ટંડન અને રાજધાની છે પટના. જે કાલનો ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે નેધરલેન્ડ. નેધરલેન્ડે 7મી વખત મહિલા હોકી ચેમ્પિયનશિપ ટ્રોફીમાં વિજેતા બન્યો છે 7મી વખત. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં ક્યાં ભગવાનની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો હાલ જ આપણે જોઈ ગયા હતા આના વિશે કે જે 70 ફૂટની કઈ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. તો આનો જવાબ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને જો તમારે રિવિઝન કરવું હોય અને વધુ પડતી વિગતો તમને ખબર હોય તો એ પણ જણાવો કે જે ભગવાન શ્રી રામની મૂર્તિ કેટલા ફૂટની થશે અને ક્યાં બનવા જઈ રહી છે. પછી જે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ આપણા ગુજરાતમાં ક્યાં રાજ્ય, ક્યાં જિલ્લામાં બનેલી છે અને કેટલા મીટરની છે. પછી આપણે રાજસ્થાનમાં જોયું હતું કે કોની મૂર્તિ બનવાની છે અને કેટલા મીટરની બનવાની છે. તો આ જેટલી મૂર્તિઓ બનવાની છે અને કયા રાજ્યોમાં બનવાની છે અથવા તો બની ગયેલી છે એના વિશે તમને જેટલી ખબર હોય એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હવે જેમણે કમેન્ટ બોક્સમાં સરસ મજાનું આવી રીતે જણાવ્યું હશે તેની કમેન્ટ આપણે આવતા વિડીયો લેક્ચરમાં મૂકીશું. હવે ડેઈલી કરંટ અફેર વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ્સમાં શેર કરી શકો છો. અને આ વિડીયોની PDF લેક્ચર મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.